नमस्कार खेड मित्रों, किसान सफर परिवार में हूँ एजे मुड़िया आपनो हार्दिक स्वागत करूँ छू। खेड मित्रों, खेडूत सुखी तो बदा सुखी आ वाट लई अने आपणे दर वक्ते ए नवा नवा खेडूत मित्रों ने अने जे छे ए नवा पाक विषेनी ए माहिती मेळवानो ए मित्रों आपणे प्रयत्न करीए छीए। खेती में केम खर्च घटे अने खेती में जे आपणे कहीए के खेडूतो प्राकृतिक खेती तरफ केम वळे, गाय आधारित खेती तरफ केम वळे, सुभाष पालेकर खेती तरफ केम लोको वळे, एना माटेना ए मित्रों ए किसान सफर टीमना ए हमेशा ए प्रयत्नो रहेला छे। त्यारे मित्रों, आजे आपणे एक एवा शियाळु पाक अने ए शियाळु पाकनी अंदर जे महत्वनो पाक एटले डुंगळी, आ डुंगळीना पाक विषेनी माहिती ए मित्रों आजे आपणे मेळवानो प्रयत्न करशुं કે આ ડુંગળીનું વાવેતર ક્યારે કરેલું છે, ડુંગળીના પાકની અંદર જો પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવે તો એમાં કેવી કેવી જે છે અડચણો આવે છે, મૂળ માટે કઈ દવાઓનો છંટકાવ કયું જે છે, ખાતરની જગ્યાએ કઈ વસ્તુ નાખવાની આવે છે, આ સિવાય જે છે એ ડુંગળીના પાકની અંદર થ્રિપ્સ આવે છે તો થ્રિપ્સ માટે જે છે કેવા પગલાં ભરવામાં આવે છે, આ સિવાય બાફિયાનો પ્રશ્ન આવે છે, ઘૂસળિયાનો પ્રશ્ન આવે છે તો એના માટે જે છે કયા કયા પગલાં ભરવામાં આવે છે એની વાત જે છે ભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સૌ પ્રથમ જે છે એ આપણા ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધશું। આપનું પૂરેપૂરું નામ? મારું નામ ગોહિલ રામદેવસિંહ સિદ્રસ છે। આપનું ગામ? નવા ગામ નાના, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। તમારો મોબાઈલ નંબર? 9664588780। ફરીવાર? 9664588780। હવે રામદેવજી, તમે જે છે એ આ જે પરંપરાગત જે ખેતી લોકો કરતા હતા, રાસાયણિક ખેતી કરતા હતા, એ છોડીને તમે આ પ્રાકૃતિક ખેતી શા માટે અપનાવી? પ્રાકૃતિક ખેતી તો દિવસે દિવસે હવે રાસાયણિક ખેતી ખર્ચાળ થતી જાય છે। હા હા, બરાબર છે। બીજા નંબરમાં કે આપણે ચોખ્ખું ખાવું છે, હા હા, એના માટે થઈને અમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। એમ, તમે શરૂઆત કરી એના કેટલા વર્ષ થયા? મારે આ 3 વર્ષ પૂરા થશે, શિયાળો પૂરો થાય એટલે 3 વર્ષ પૂરા થશે, 3 વર્ષ પૂરા થઈ જશે। આ વર્ષે તમે કયા કયા પાકોનું વાવેતર જે છે કર્યું છે? મારે જો ડુંગળી છે, રીંગણી છે, મરચી છે અને ચણા છે, ફૂલે વિક્રમ ચણા કરેલા। બરાબર, હવે ડુંગળીના પાકની અંદર આપણે વાત કરવામાં આવે તો ડુંગળીનું વાવેતર જે છે એ તમે કેટલા સમયથા કરો છો અને આ વખતે કેટલું ડુંગળીનું વાવેતર કરેલું છે? ડુંગળી તો હું ખેતીમાં ચેડો 4 વર્ષથી અમે ડુંગળી તો કરી જ છે, પણ આ વર્ષે અમારે પાણીનું નબળું છે એટલે 1.5 વીઘાની ડુંગળી કરી છે એમ। હા, અને 50 દિવસની ડુંગળી થઈ છે, 50 દિવસની ડુંગળી થઈ છે, 50। આ વખતે જે છે એ તમે આમ સોપીને વાવણી કરી છે, સાંટીને કર્યું છે કે વાવણીયાથી કરી છે? આ વાવણીયાથી, ટ્રેક્ટરના વાવણીયાથી વાવેલી આ વખતે, ટ્રેક્ટરના વાવણીયાથી વાવી છે। આમ કેમ રહ્યું તમને વાવણીયાથી વાવરાવવામાં? વાવણી આમ જો ખર્ચ ને એવું તો ઓછો થાય, હા હા હા, પણ વાવવામાં સારું આવવાય એમ એમ। હા, વાવવામાં જે છે એ ટૂંકમાં થોડુંક જે છે એ ખાલા ક્યાંક ક્યાંક પડે એવું દેખાય, પડે, પણ એનું કારણ છે કે આ ભેજવાળું વાતાવરણ હતું ને, બરાબર, એના હિસાબે આ ખાલા, બાકી જે છે એ કરવામાં વાંધો નથી, વાંધો નથી। હા, બરાબર। હવે રામદેવજી, મારે તમને એ પૂછવું છે કે આ ડુંગળીનું વાવેતર જે છે એના 50 દિવસ જેવો સમય થયો છે તો ડુંગળીના પાકની અંદર પાયાના ખાતરો તરીકે તમે ગાય આધારિત ખેતી કરો છો તો પાયાના ખાતરોમાં તમે શેનો ઉપયોગ કર્યો? ઘન જીવામૃત આપેલું છે આમાં, ઘન જીવામૃત આપેલું છે, બરાબર છે, એ ચોપા પછી મેં આપેલું છે, ચોપા પછી, બરાબર। અને જીવામૃત જે છે કેટલી વખત આપ્યું? જીવામૃત મેં 3 વાર આપ્યું, 3 વખત જીવામૃત આપ્યું છે, બરાબર। શરૂઆત ને ટ્રીટમેન્ટ મેં આપણે ટ્રાયકોડર્મા વિર્ડી, હા હા, એનો આપેલું છે, હા હા, બરાબર। પછી વરસાદ થયો એટલે આમાં બાફિયો વધી ગયો, હા હા, એટલે મેં આમાં બુલડોઝરનો છંટકાવ કર્યો, બરાબર, એટલે થોડીક મને અસર દેખાણી બુલડોઝરની, એનાથી અટકી ગયો, બરાબર, છંટકાવ મારવાથી અટકી ગયો, આ છંટકાવથી અટકી ગયો, અને પછી મેં જમીનમાં આપી દીધું, જમીનમાં આ સ્ટેપ અપ ને બુલડોઝર બે આપ્યું એમ, અને પાછો બીજો રાઉન્ડ એ છંટકાવનો કર્યો મેં, બરાબર। આ બુલડોઝર અને જે તમે સ્ટેપ અપ વાપર્યું છે એનાથી બાફિયો અટકી ગયો ખરો? હા, બાફિયો અટકી ગયો, અને આ પ્રાકૃતિક ખેતી વાળાને આ એક આશીર્વાદ રૂપ કહેવાય એમ। હા, એનું પ્રમાણ કેવી રીતનું રાખ્યું છે? પ્રમાણમાં તો મેં છંટકાવમાં 5 ml બુલડોઝર અને 25 ml સ્ટેપ અપ, બરાબર, એનો છંટકાવ કરેલો છે, અને જમીનમાં તો મેં
અડધું બુલડોઝર ને અડધું સ્ટેપ અપ 1.5 વીઘામાં આપ્યું છે. બરોબર, અડધું એટલે 50 ml જેવું. 50 ml અને બુલડોઝ ઓલો જે સ્ટેપ અપ 250 ml. 250 ml બરોબર. એ પાણી સાથે આપ્યું. પાણી સાથે આપ્યું. તો આ પાણી સાથે આપવાથી તમને એક તો આપણો જે કહેવાય કે ભાઈ આપણો જે બાફિયો જે છે અટકી ગયો. બાફિયો અટકી ગયો દેખાણું. અને જો આ આ મૂળ બધા નવા મૂળ છે એ આ સ્ટેપ અપ ને બુલડોઝર નું કારણ છે એમ. હા, આ નવા મૂળ બધા છે. બરાબર, નવા મૂળ જે છે એનાથી જે છે આવ્યા છે એવું ગણી. હા, એનાથી આવ્યા છે. બરાબર, એટલે કે એક તો મૂળનો વિકાસ સારો થયો છે. બીજું શું દેખાણું? બીજો આમાં લીલાશ પકડે છે. લીલાશ જે છે ખાલસ પડતી ડુંગળી થઈ ગઈ. હા હા, ડુંગળી મારી આખી તમને ધ્યાનમાં ન આવે પીળી હતી. હા હા હા, એને બદલે આ લીલાશ પકડી લીધી સ્ટેપ અપ થી. એમ, કેટલો સમય જે છે એનો લાગ્યો છે તમે? 4 દિવસમાં એનું પરિણામ બતાવે. 4 જ દિવસ? 4 જ દિવસમાં. બરાબર છે, 4 દિવસમાં તમને એ લીલી છમ બતાવે. આમાં બાફિયો જે છે એ આવી ગયેલું જે હતું એની અંદર જે છે કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ, એ કયા જગ્યાએ તમારો બાફિયો હતો વધારે? જો આ ખૂણામાંથી શરૂઆત થઈ હતી. હા હા હા, જો હાવ ખાલું થઈ ગયું. બરાબર, એટલે ત્યાં જે છે એ બાફિયો દેખાણો હતો. હા, અહીંયા બાફિયો દેખાણો હતો. અને એમાં જે છે એ તમે આ છટકાવ કર્યો તો અટક્યું, પછી પાણી સાથે આપ્યું. હા, પછી એમાં આગળ જે છે શું પરિસ્થિતિ નિર્માણ થઈ છે? આમાં ફરીવાર જે છે એ ડુંગળી પાછી કોળી છે. આ પાછી કોળી ગઈ. હા હા હા, જો આ હાવ ખાલું થઈ ગયું. હા 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 હા, અને અમુક તો જે બાફિયા વાળી હતી એ ઊભી થઈ ગઈ છે. બરાબર છે, આ બાફિયા વાળી ડુંગળી જે છે એ જો એમાં નવા મૂળ જ છે. જો બરાબર, આ કેટલા મૂળ અસર થઈ હતી? હા, જો આ બાફિયાની અસર છે. હા હા હા, અને એમાં આટલા નવા મૂળ આ આ 4 દિવસમાં 5 દિવસમાં મૂક્યા એમ ને. આ 5 દિવસ જ થયા મેં સ્ટેપ અપ ને બુલડોઝર પાયું ને એને. એટલે કે આમાં જે છે એ આખું આ ખાલા હતા એ ખાલામાં જે ગઈ એ ગઈ, પછી નવી નથી ગઈ. નવી નથી ગઈ. બરાબર છે, તો બુલડોઝર અને સ્ટેપ અપ નું રિઝલ્ટ મળ્યું કહેવાય. હા, મળ્યું કહેવાય ને. આ બધા ખેડૂતોને વપરાય એમ. હા, રાસાયણિક ખેતી કરે ને એને વપરાય, કારણ કે ઓછા ખર્ચે આનું રિઝલ્ટ સારું આવે છે. એનો ખર્ચો કેવો લાગે છે? આ 600 રૂપિયાનું 100 ગ્રામ બુલડોઝર આવે છે, અને 600 રૂપિયાનું 500 ગ્રામ સ્ટેપ અપ આવે છે. બરાબર, એટલે 1200 રૂપિયામાં જે છે 1.5 વીઘામાં થાય. હા, 1.5 વીઘામાં થાય. એનો છંટકાવ કરવો હોય તો 5 ml નાખવાનો. હા, ઉપર છંટકાવ ઓલો સ્ટેપ અપ જે છે 25 ml. 25 ml. સરસ મજાની વાત. એ મિત્રો આપણને અહીંયા જોઈ રહ્યા છીએ કે ભાઈ આમાં જે આપણે કહીએ કે ભાઈ જે બાફિયાની અસર હતી એ બાફિયાની અસરમાં જે છે એ આવી રીતની બાફિયો જે છે એ દેખાતો હતો. એની અંદર જે છે આખો નવા મૂળ જે છે એ આવી રીતના મૂકાણા છે. આપણે એમાં નવા મૂળ આવી ગયા છે. નવા મૂળ આવવાના કારણે જે છે એ ઉપરથી તૂટી ગયું છે. એમાં નવા મૂળ જો આવી ગયા છે. આ બાફિયાની આવી અસર હતી એમાં નવા મૂળ મૂકાણા છે. એટલે કે ટૂંકમાં અસર જે છે એ એને નષ્ટ કરી છે. મિત્રો સરસ મજાની વાત એ આપણને રામદેવજીએ જે છે એ પોતાને અનુભવના આધારે જે છે એમણે કીધું કે ભાઈ ના આ બાફિયામાં જે છે ખૂબ સારું કામ આપે છે. તમે ખેડૂત મિત્રોને હું ભલામણ કરો? ખેડૂત મિત્રોને એમ કહું છું કે આ બુલડોઝર ને સ્ટેપ અપ એ વાપરવું જોઈએ એમ. બાફિયા વાળાને જે છે આમ કઈ ઉપાધિ જેવું નથી, રિઝલ્ટ મળી જાય. રિઝલ્ટ મળી જાય, 100% રિઝલ્ટ મળે એમ. મિત્રો આ આપણા વિસ્તારની અંદર ભાવનગર એટલે કે ટૂંકમાં મહુવા તળાજાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયું છે. જે મિત્રોને આવી રીતનું કહેવાય કે ભાઈ બાફિયાની અસર દેખાતી હોય તો એમણે જે છે આનો ઉપયોગ કરશે તો ચોક્કસ જે છે આનાથી આપણે ફાયદો થશે. રામદેવજીએ જે છે આપણે મિત્રો ખૂબ સરસ મજાની વાત એ ડુંગળીના પાકની અંદર બાફિયો અને જે છે એ સિવાય હવે આની અંદર બીજું રામદેવજી અત્યારે ડુંગળીના પાકની અંદર જે છે એ થ્રીપ્સને એવું આવે તો એના માટે પ્રાકૃતિક ઉપાય શું? એ વજ્રાસ્ત્રનો છટકાવ કરીશું. વજ્રાસ્ત્રનો છટકાવ કરશો? મિત્રો વજ્રાસ્ત્ર જે છે એનો ઉપયોગ જે છે એ તમામ પ્રકારની સુષિયા જીવાતોમાં સારામાં સારી રીતે અને 100% પ્રાકૃતિક છે. એ વજ્રાસ્ત્ર એક પંપમાં જે છે એ 25 ml નાખવાનું છે અને સાથે વનામૃત જે છે એ 50 ml નાખીને છટકાવ કરશો તો કોઈ પણ પ્રકારની સુષિયા જીવાતો છે એની અંદર તમને ફાયદો કરશે. આ તમે બુલડોઝર જે છે આ સિવાય બીજા કોઈ પાકમાં વાપરું છે ખરું? હા, રીંગણીમાં મરચીમાં વાપરું છે ને. મરચીમાં તો બેસ્ટ રિઝલ્ટ આવે છે બુલડોઝરનું. હા, ઉપર છંટકાવથી? ઉપર છંટકાવથી ગમે એવો કુકડ હોય ને એ વહી જાય છે બુલડોઝરથી. બરોબર, બુલડોઝરનો ઉપયોગ એમાં કર્યો છે. હા, મરચીમાં. હા, પછી રીંગણીમાં એમાં કોઈનો ઉપયોગ કર્યો છે? રીંગણી? હા, રીંગણીમાં કર્યો છે. રીંગણા મારે અત્યાર સુધી બંધ જ હતા. આનો છંટકાવ કરવાથી અત્યારે રીંગણા જો પુષ્કળ પ્રમાણમાં બેહી ગયા છે, ચાલુ થઈ ગયા છે. એટલે કે ટૂંકમાં બધા પાકમાં તમે રીંગણીમાં મરચીમાં બધે રીંગણી પુષ્કળ પ્રમાણમાં રીંગણા દેખાય છે, સ્ટેપ અપ ના હિસાબે દેખાય. બરાબર, સણિયાના પાકની અંદર જે છે ઉપયોગ કરવાના છો કે? એમાં ઉપયોગ મેં કરી દીધો, કરી દીધો. એક છંટકાવ કરી દીધો, એમાં છોડ અમુક સુકાતા હતા ને એના હિસાબે મેં છંટકાવ કરી દીધો. એ છોડ અત્યારે સુકાવાના
અટકી ગયા છે એમ. હા મિત્રો, બધા જ પાકોની અંદર ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ રામદેવસિંહે પોતે અનુભવ દ્વારા જે છે એ લીધું છે, અને એ ખેડૂતોને પણ જે છે ભલામણ કરે છે. રામદેવસિંહ, તમે અમારા ખેડૂત મિત્રોને એક સરસ મજાનો કહેવાય કે એક અનુભવ કરી અને ખેડૂતોને એક સરસ મજાનો એક તમારો અનુભવ જે શેર કરવા બદલ હું કિસાન સફરની ટીમ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, વિડીયોને જે છે એ તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને આપણા બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણા જે ખેડૂત મિત્રો ડુંગળી નસલનું વાવેતર કરે છે એમના માટે એ આ એક સસ્તા ભાવમાં અને સારી રીતે જે છે એ ખેડૂતો સુધી આપણે પહોંચી શકીએ, આવી આપણો એક હેતુ રહેલો છે. તો ખેડૂત મિત્રો, આની વધારાની માહિતી માટે મિત્રો કિસાન સફરનો હેલ્પલાઈન નંબર છે 98244131335 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.